વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વાધ્યાય 4.3 જે દ્વિઘાત સમીકરણ ચેપ્ટર છે તેમાં સ્વાધ્યાય 4.3 ની અંદર દાખલા નંબર 10 ની વાત કરવાના છે. તો રકમમાં એવું આપ્યું છે, એક ઝડપી ટ્રેન મૈસૂરી અને બેંગલુરુ વચ્ચેનું 132 કિમીનું અંતર કાપવા ધીમી ટ્રેન કરતાં 1 કલાક ઓછો સમય લે છે. જો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ કરતાં 11 કિમી પ્રતિ કલાક વધુ હોય તો બંને ગાડીની સરેરાશ ઝડપ શોધો. આગળના વિડીયોની અંદર પણ તમે આવો દાખલો શીખાતા એ જ મુજબ આપણે ગણવાનું છે. એક ટ્રેન છે એ ધીમી આવે છે અને એક ટ્રેન છે એ ઝડપી આવે છે. તો પહેલાં આપણે ધીમી ટ્રેન છે એની કિમી પ્રતિ કલાક કેટલાની ઝડપ છે, કિમી પ્રતિ કલાક કેટલાની ઝડપ છે આપણને ખબર છે નહીં, તો આપણે એની ઝડપ પહેલાં ધારી લઈએ. ધારો કે અહીંયા આપણી પાસે ધીમી ટ્રેન, અહીંયા શબ્દ લખ્યો છે ધીમી ધીમી ટ્રેન. તો ધારો કે ધીમી ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાક છે. કેટલી છે? x કિમી પ્રતિ કલાક. તો આપણે ધીમી ટ્રેન છે એની ઝડપ આપણે ધારી. હવે ઝડપી ટ્રેન છે એની ઝડપમાં કેટલાનો વધારો કરવાનો છે? 11. કેટલાનો વધારો? 11. 11 નો વધારો કરીએ એટલે ઝડપ છે એ વધુ થઈ જશે. તો ઝડપી ટ્રેનની ઝડપ 11 નો વધારો કરવાનો છે. ધીમી ટ્રેન હતી એના કરતા આપણે 11 વધારવાના છે. તો ઝડપી ટ્રેનની ઝડપ કેટલી થાય? તો કે એક્સ વત્તા 11. 11 નો વધારો છે એટલા માટે એક્સ વત્તા 11 કિમી પ્રતિ કલાક થાય. બરાબર છે, એક્સ વત્તા 11 કિમી પ્રતિ કલાક. હવે અંતર કેટલું કાપવાનું છે બે ટ્રેનને? 132 કિલોમીટરનું આપણને અંતર આપ્યું છે. અહીંયા કેટલું અંતર કાપવાનું છે? 132 કિલોમીટર. ધીમી ટ્રેન છે એ પણ એટલું અંતર કાપશે અને ઝડપી ટ્રેન છે એ પણ 132 કિમીનું અંતર કાપશે. તો લખીએ 132 કિમી અંતર કાપવા માટે ધીમી ટ્રેનને લાગતો સમય બરાબર. તમે તે દિવસે ગયા લેક્ચરની અંદર સૂત્ર કીધું હતું અંતરના છેદમાં ઝડપ. હવે જો અહીંયા અંતર કેટલું છે? 132 કિમીનું. તો અંતરની જગ્યાએ આપણે લખીએ 132 અને ઝડપ કેટલી છે? તો અહીંયા આપણે કીધું હતું કેટલી છે? x. તો છેદમાં x એટલે સમયમાં છે એટલે આપણે લખશું કલાક. આવી જ રીતના હવે લખવાનું છે ઝડપી ટ્રેન માટે 132 કિમી અંતર કાપવા માટે ઝડપી ટ્રેનને લાગતો સમય બરાબર. સૂત્ર છે અંતરના છેદમાં ઝડપ. હવે જોવો અંતર કેટલું છે? તો કે 132 કિમી અને એની ઝડપ તો અહીં લખ્યું છે. ઝડપી ટ્રેનની ઝડપ કેટલી છે? x વત્તા 11. એની ઝડપ છે x વત્તા 11. આ શું બતાવશે? સમય છે એટલે અહીં લખશું આપણે કલાક.
તો આ બે પ્રેમનો થઈ ગયો. હવે તમને કયા વિડિયોની અંદર મેં સમજાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ છે ધીમો હાલતો હોય તો એ સ્થળ પર પહોંચતા વાર લાગશે, અને કોઈ વ્યક્તિ સાયકલ લઈને જાય તો એ સ્થળ પર પહોંચતા થોડો સમય લે, ઓછા સમય પહોંચી જાય. એટલે ધીમો વ્યક્તિ આવે એ વધુ સમય લે, એ સમય મોટો થાય, અને સાયકલ પર જે વ્યક્તિ જાય છે એ સમય ઓછો લે, એટલે એનો સમય છે ઓછો થાય, કારણ કે ઝડપથી પહોંચી જાય એટલે સમય ઓછો લે. તો અહીંયા 132 ના છેદમાં એસ એનો સમય વધુ થાય અને આની ઝડપ વધી ગઈ એટલે આ સમય ઓછો લે સ્થળ પર પહોંચતા. તો અહીંયા આપણે ડિફરન્સ આપ્યો છે, કેટલા કોસ ડિફરન્સ, તો કે અહીંયા લખ્યું છે 1 કલાક ઓછો સમય, 1 કલાક ઓછો સમય લે છે. એટલે માટે પહેલા આપણે મોટો સમય લખીએ, કે મોટો સમય છે અહીંયા 132 ના છેદમાં એક્સ, અને એથી નાનો સમય છે 132 ના છેદમાં એક્સ વત્તા 2. આને સ્થળ પર પહોંચતા વાર લાગશે એટલે સમય વધુ લેશે, આ સ્થળ ઉપર ઝડપથી પહોંચી જાય સમય ઓછો લે. એટલે મોટા સમયમાંથી નાનો સમય બાદ કરવાનો થાય. કેટલો કલાકનો ફેર જે છે? 1 કલાકનો ફેર જે છે, બરાબર છે. આ 9 વાગે પહોંચે તો 10 વાગે પહોંચે, 1 કલાકનો ફેર જે છે. એટલે માઇનસ કર્યું, મોટા સમયમાંથી નાનો સમય બાદ કર્યો અને અહીંયા લખશું આપણે 1. હવે આગળ અવયવની રીત પ્રમાણે આપણે સાદરો દેવાનું છે, માટે લસા લઈએ એક્સ, એ 1 છેદમાં આવશે એક્સ વત્તા 11. આના છેદમાં જો તો શું છે, એક્સ છે તો ઘટે છે કોણ, એક્સ વત્તા 11, જે ઘટતો એને આપણે ગુણવાનું, એટલે 132 ગુણ્યા એક્સ વત્તા 11 ઓછા આનો છેદ જુઓ તો એક્સ વત્તા 11, એક્સ વત્તા 11 છે, ઘટે કોણ, એક્સ, તો હવે આપણે એક્સ વડે ગુણશું, 132 ગુણ્યા એક્સ બરાબર 1. હવે આનો ગુણાકાર કરીએ, માટે 132 ગુણ્યા એક્સ, 132 એક્સ વત્તા અહીંયા 11 સાથે ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર આવે તેની શોર્ટકટ રીત છે. દાખલા તરીકે 132 ગુણ્યા 11, તો આનો જવાબ થાય 18. હવે આ કઈ રીતના સમજાય, તો કોઈ પણ સંખ્યા 11 સાથે ગુણાકાર હોય તો જ, 11 સાથે ગુણાકાર હોય તો જ આ વસ્તુ શક્ય છે. આ એકમનો અંક એમનું લખી નાખવાનો 2, અને આ અંક એમનું લખી નાખવાનો 1. રેડી, આ લખી નાખ્યા 2, આ લખી નાખો 1. હવે આ બેનો સરવાળો 3 વત્તા 2 કેટલા થાય, 5. આ બેનો સરવાળો, આ બેનો સરવાળો કરીએ 3 ને 1 4. હવે ગુણાકાર તમે આ રીતથી જુઓ તો એટલો જવાબ આવે, 132 ની શોર્ટકટ રીત છે 132 ગુણ્યા 11 તો એનો ગુણાકાર થાય 54 12 સોરી 14 12 14 12 ઓછા 132 x છેદમાં ગુણાકાર કરી 1 x 11 x નો વર્ગ x ગુણ્યા 11 એટલે 11 x બરાબર 1. તો આ આપણે કર્યો ગુણાકાર, હવે અહીંયા પ્લસ 132 એક્સ અને માઇનસ 132 એક્સ, જો પ્લસ 132 એક્સ અને માઇનસ 132 એક્સ, તો આ બે ઉડશે પ્લસ ને માઇનસ, વચ્ચે કોણ, તો કે 100 વચ્ચે કોણ, તો કે 14 54, 1452 સોરી 14 54 નહીં પણ 1452 1452 જ છે, 14 52 વહી જાય અંશમાં, આ ભાગાકારમાં છે એનો એક સાથે ગુણાકાર, આ ભાગાકારમાં છે એનો સાથે ગુણાકાર કરો, 1 ગુણ્યા રકમ, તો 1 ની સાથે ગુણાકાર કરો એટલે એની જ રકમ આવશે, 1 ગુણ્યા એનો ગુણાકાર કરીએ એટલે એક્સ વર્ગ વત્તા 11 એક્સ, આવાની સાથે ગુણાકાર ને અંશમાં વહેલું 14 52. હવે 14 52 આ બાજુ છે એને આપણે આ બાજુ જવા દઈએ, માટે 0 વચ્ચે અહીંયા એક્સ વર્ગ વત્તા 11 એક્સ ઓછા 14 52 1452 પ્લસ છે, બધું માઇનસ વ્યવસ્થિત લખીએ, એક્સ વર્ગ વત્તા 11 એક્સ ઓછા 14 52 બરાબર 0. હવે તમારે 14 52 ના અવયવ રીત જાણી લીધા છે, 14 52 ના એવા ભાગ પાડવાના સરળ બાદબાકી કરતા 11 વધવા જોઈએ,
તો તમને મે આવ્યો ઘણા બધા દાખલા શીખવાડા વિડિયો ની અંદર 14 52 માં એવા ભાગ પડવા જેથી 11 આવવા જોઈએ તેના ભાગ છે 44 * 33 કરો એટલે 14 52 આવી જાય રેડી હવે 44 માંથી 33 બાદ કરીએ તો આપણે પ્લસ 11 આવવા જોઈએ શું જોઈએ છે પ્લસ 11 44 * 33 એટલે 14 52 44 માંથી 33 એટલે 11 પણ કેવા 11 મળી છે પ્લસ 11 માટે આ બેમાંથી મોટું કોણ આ બેમાંથી મોટું કોણ તો કે 44 તો 44 માં કઈ નિશાની મૂકવાની અહીંયા જે છે પ્લસ અહીંયા હું મૂકવાથી જો 11 આવે તો કે માઈનસ તો હિસાબ કરી લેવો વત્તેવો છે ઓછા 44 માંથી 33 એટલે 11 હવે અહીં જુઓ અહીંયા સહગુણક છે નહીં અહીંયા સહગુણક નથી માટે ડાયરેક્ટ આપણે અવયવ પાડવો હોય મે તમને સીક્વન્સ થાય હું મૂકી દેવાનો x એ હું મૂકી દેવાનો બે જગ્યાએ x x મૂકી દો તો ડાયરેક્ટ અવયવ થઈ જાય માટે અહીં લખીએ x 44 બીજા કૌંસમાં x - 33 = 0 માટે x 44 = 0 અથવા x - 33 = 0 માટે ઓલી બાજુ જાય પ્લસ 44 ઓલી બાજુ જાય તો માઈનસ 44 અને અહીંયા માઈનસ 33 આ બાજુ આવશે એટલે પ્લસ 33 તો અહીંયા જો માઈનસ માં આવ્યો જે શક્ય નથી કારણ કે કોઈ પણ વાહન ની ઝડપ છે એ માઈનસ માં હોય નહીં જે શક્ય નથી તો ટ્રેન ની ઝડપ અહીં આપણે ધાર્યું છે કે ધીમી ટ્રેન છે એની ઝડપ કેટલી છે 1 કિમી પ્રતિ કલાક અહીંયા જવાબ 33 અહીંયા લખી આપણે ધીમી ટ્રેન ની ઝડપ x x = 33 કિમી પ્રતિ કલાક રે હવે બીજું ઝડપી ગાડી ઝડપી ગાડીમાં કેટલાનો વધારો થાય x વત્તા 11 અહીં લખીએ ઝડપી ટ્રેનની ઝડપ x વત્તા 11 33 માં કેટલા ઉમેરણ થાય 11 33 માં 11 લખે એટલે 44 કિમી પ્રતિ કલાક તો ધીમી ગાડીની ઝડપ મળી 33 કિમી પ્રતિ કલાક અને ઝડપી ગાડી છે તો 33 માં કેટલા ઉમેરણ થાય 11 33 માં 11 લખે એટલે 44 કિમી પ્રતિ કલાક અહીંયા દાખલો બહુ સહેલો છે આગળનો દાખલો જે હતો આગળના વિડિયો ની અંદર એના જેવો જ છે તો તમારે જાણવાનું છે ધીમી ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાક હવે ટ્રેનમાં કેટલાનો વધારો થાય છે 11 નો તો ઝડપી ટ્રેન છે એની ઝડપ થઈ જાય 11 નો વધારો x વત્તા 11 કિમી પ્રતિ કલાક 132 કિમી નો અંતર કાપવા માટે લાગતો સમય અંતરના છેદમાં ઝડપ અંતર છે 132 અને ઝડપ છે x તો 132 ભાગ્યા x એવો ઝડપી ટ્રેનના લાગતો સમય અંતરના છેદમાં ઝડપ અંતર છે 132 ને ઝડપ છે x વત્તા 11 હવે અહીંયા 132 ના છેદમાં x એ વધુ સમય છે અને આ ઓછો સમય મોટા સમયમાંથી નાનો સમય બાદ કર્યો એટલે 1 કલાકનો ડિફરન્સ રહે છે બાકી સાદરો દેવો સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 11 જોઈએ જે સ્વાધ્યાય 4.3 નો છેલ્લો દાખલો છે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર વર્ગ છે જો તેમની પરિમિતિનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુઓની લંબાઈ શોધો અહીં આપણી પાસે બે ચોરસ આપ્યા છે એક નાનો ચોરસ અને એક મોટો ચોરસ તો અહીં આપણી પાસે બે ચોરસ છે એક નાનો ચોરસ અને એક મોટો ચોરસ બે ચોરસ છે હવે આપણે ચોરસની બાજુ આપી નથી ક્યુ ચોરસ કેવડું છે આપણને ખ્યાલ છે નહીં એટલે આપણે ધારી લઈએ ધારો કે નાના ચોરસની બાજુની લંબાઈ x મીટર છે
નાનો ચોરસ છે એની બાજુની લંબાઈ આપણે છે x મીટર થાય ચોરસની અંદર ચારે બાજુ કેવી હોય તો કે સરખી હોય એક બાજુ x મીટરની હોય તો ચારે ચાર બાજુ કેટલા મીટરની થાય તો કે x મીટરની ચારે બાજુ x મીટરની થાય તો આપણી પાસે કઈ છે ને બાજુ એટલે આપણે પહેલા નાના ચોરસનું થાય નાના ચોરસની બાજુની લંબાઈ x મીટર છે એવું આપણે થાય હવે ચોરસ છે એટલે ચારે બાજુ છે x x ને x મીટર થાય હવે આપણે નાના ચોરસનું ક્ષેત્રફળ લખીએ નાના ચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ બાજુનો વર્ગ હવે આપણી પાસે બાજુ કેટલી છે નાના ચોરસની તો કે x અહીંયા x નો વર્ગ કે x વર્ગ આવશે મીટર સ્ક્વેર બરાબર છે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય બાજુનો વર્ગ આપણી પાસે બાજુ છે x એટલે x નો વર્ગ હવે આપણે નાના ચોરસની પરિમિતિ લખીએ નાના ચોરસની પરિમિતિ પરિમિતિનું સૂત્ર મિત્રો તમે જાણતા હશો કે ચોરસની પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો અથવા 4 ગુણ્યા બાજુ બરાબર છે 4 ગુણ્યા બાજુ અથવા ચારે બાજુનો સરવાળો x વત્તા x વત્તા x વત્તા x 4 આમ લખો તો ચાલો 4 ગુણ્યા x એટલે 4x મીટર હવે એટલું આપણે નાના ચોરસનું જોઈએ હવે જો મોટું ચોરસ છે એનું કાંઈ આપણે લખ્યું નથી પણ અહીં લખ્યું છે તેમની પરિમિતિનો તફાવત 24 મીટર છે બરાબર છે આ બે ચોરસ છે એની પરિમિતિ અને એનો તફાવત છે એ આપ્યો છે 24 મીટર હવે આપણે મોટા ચોરસની પરિમિતિ એ નથી મોટા ચોરસની લંબાઈ નથી આપણી પાસે કાંઈ છે નહીં આપણે લખ્યું છે ફક્ત નાના ચોરસનું તો અહીં આપણે લખીએ માટે મોટા ચોરસની પરિમિતિ ઓછા નાના ચોરસની પરિમિતિ મોટા ચોરસની પરિમિતિ ઓછા નાના ચોરસની પરિમિતિ એટલા માટે લખ્યું તેમની પરિમિતિનો તફાવત 24 છે પરિમિતિનો તફાવત એટલે બે પરિમિતિની બાદબાકી કરો એટલે જવાબ આવે 24 મોટા ચોરસની પરિમિતિમાંથી નાના ચોરસની પરિમિતિ બાદ કરો એટલે તફાવત છે તફાવત એટલે બાદબાકી તો જવાબ કેટલો આવે 24 તો મેં લખ્યું ગુજરાતીમાં મોટા ચોરસની પરિમિતિ ઓછા નાના ચોરસની પરિમિતિ એ બે પરિમિતિ તફાવત છે 24 હવે લખીએ માટે મોટા ચોરસની પરિમિતિ આપણી પાસે છે ને ઓછા નાના ચોરસની પરિમિતિ આપણને મળી ઉપર જ છે અહીંયા કેટલી છે નાના ચોરસની પરિમિતિ 4x બરાબર 24 માઇનસ 24 છે સોરી માઇનસ 4x છે એને આપણે આ બાજુ આવવા દઈએ માઇનસ 4x ને આપણે આ બાજુ આવવા દઈએ માટે મોટા ચોરસની પરિમિતિ માઇનસ 4 છે આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જાય 24 પ્લસ x મીટર આ આપણને મળી મોટા ચોરસની પરિમિતિ મળી યાદ રાખજો મોટા ચોરસની પરિમિતિ મળી હવે મોટા ચોરસની બાજુ નથી મળી બાજુ બોલશો પરિમિતિ ઉપરથી બાજુ માટે મોટા ચોરસની બાજુ તો મોટા ચોરસની બાજુ બાજુ મેળવવાનું સૂત્ર છે પરિમિતિ ભાગ્યા 4 કારણ કે 4 વડે ગુણ્યા તો સૂત્ર છે પરિમિતિ છેદમાં 4 હવે જો મોટા ચોરસની પરિમિતિ છે ઉપર મેળવી 24 વત્તા 4 અથવા 4x વત્તા 24 4x વત્તા 24 છેદમાં 4 છેદમાં 4 આગળ સાદું દઈએ 4 સામાન્ય કરી લઈએ 4 સામાન્ય કરી x વત્તા 6 ના છેદમાં 4 4 4 ઉડશે x વત્તા 6 મીટર આવું મળી શું મળ્યું મોટા ચોરસની બાજુ મોટા ચોરસની બાજુ કેટલી મળી x વત્તા 6 મીટર બાજુ મળી ગઈ તો હવે બાજુ પરથી શું મળશે ક્ષેત્રફળ તો અહીંયા લખીએ
મોટા ચોરસનું ક્ષેત્રફળ મોટા ચોરસનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળનું સૂત્ર શું હતું બાજુનો વર્ગ એટલે બાજુનો વર્ગ અ મોટા ચોરસના ક્ષેત્રફળ મેળવવું છે એટલે બાજુનો વર્ગ એ સૂત્ર છે તો આપણે બાજુ કેટલી મળી અહીંયા મળી x 6 વર્ગમૂળ થાય x 6 નો વર્ગ થાય બરાબર છે આ મળ્યું મોટા ચોરસનું ક્ષેત્રફળ હવે અહીંયા લખું છું ઉપર પહેલી લીટી રકમમાં બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો કેટલો છે 468 મીટર વર્ગ તો અહીંયા આપણે મેં મળ્યું છે જો નાના ચોરસનું ક્ષેત્રફળ શું મળ્યું x વર્ગ મોટા ચોરસનું ક્ષેત્રફળ શું મળ્યું x 6 નો વર્ગ ઈ બે ક્ષેત્રફળ છે એનો સરવાળો કેટલો છે 468 રકમમાં આપ્યો છે એટલે લખીએ અહીંયા મોટા ચોરસનું ક્ષેત્રફળ વત્તા નાના ચોરસનું ક્ષેત્રફળ મોટા ચોરસનું ક્ષેત્રફળ વત્તા નાના ચોરસનું ક્ષેત્રફળ ઈ બેના ક્ષેત્રફળનો સરવાળો આપ્યો છે 468 એટલે કે 468 માટે મોટા ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું x 6 નો વર્ગ નાના ચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું x વર્ગ બે નો સરવાળો કેટલો છે 468 માટે આપણે સાદુરૂપ આપીએ x વર્ગ પહેલા પદનો વર્ગ x વર્ગ પહેલા પદનો વર્ગ x + 6 આ ખાઈનો વર્ગ છે તો પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું બી 2 ગુણ્યા પ્રથમ પદ અને ગુણ્યા અંતિમ પદ 2 ગુણ્યા x ગુણ્યા 6 એટલે 6 2 12 x 6 નો વર્ગ 36 6 નો વર્ગ 36 છેલ્લા પદનો વર્ગ આ x વર્ગ એમ હવે આ વત્તા 468 છે આ બાજુ છે એટલે હું આ બાજુ લઈ લઉં બરાબર છે આ બાજુ લઈ લઈ તો માઇનસ થઈ જાય 468 બરાબર 0 તો કે અહીંયા પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો બીજો 6 તો 12 6 નો વર્ગ 36 આ x વર્ગ અને આ આ બાજુ તેને આપણે આ બાજુ લીધા માટે આ x વર્ગ અને x વર્ગ વત્તા x વર્ગ એટલે કેટલા થાય 2x વર્ગ બે સજાતીય પદ છે x વર્ગ એનો સરવાળો કરી આ 12x એમનું છે એનો સજાતીય કોઈ છે નહીં એટલે 12x હવે 468 માંથી 36 બાદ કરવાનું આ માઇનસ 468 છે અને પ્લસ છે માઇનસ અને પ્લસ હોય તો વધે ઓછે ઓછા એટલે બાદબાકી છે 468 માંથી 36 એટલે માઇનસ 8 માંથી 6 એટલે 2 6 માંથી 3 એટલે 3 અને 4 ના 4 432 આવીની બાદબાકી થઈ અને દરેક પાંચ બગડો સામાન્ય નીકળશે તો બે સામાન્ય કરી દીધા અહીંયા વધશે x વર્ગ અહીંયા વધશે 6x રેડી અને અહીંયા વધશે બે સામાન્ય એટલે 2 2 2 4 થાય 2 2 2 અને 2 6 12 216 બનશે બરાબર 0 બે ગુણાકાર થશે ક્યાં જાય નીચે ભાગાકાર x વર્ગ વત્તા 6x ઓછા 216 0 આ બે ગુણાકાર માં થાય 0 ના છેદમાં આવશે અંશમાં છે તો છેદમાં જાય x વર્ગ 6x ઓછા 216 બરાબર 0 તો 216 ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો બાદબાકી કરતા 6 વધવા જોઈએ તો 18 ગુણ્યા 12 216 18 ગુણ્યા 12 એટલે 216 18 માંથી 12 કાઢો એટલે 6 આવે આપણે એને લખી પડે 6 યો અહીંયા લખો 18 અને 16 12 પરંતુ જોઈએ છે કેવા પ્લસ 6 આ બે માંથી મોટો કોણ તો કે 18 એની પાછળ નિશાની મૂકવાની પ્લસ ની હવે અહીં શું નિશાની મૂકવાથી જો પ્લસ 6 આવે તો કે માઇનસ હિસાબ કરો વત્તે ઓછે ઓછા 18 માંથી 12 એટલે 6 મોટા પદની નિશાની અહીં સહગુણક છે તો કે નહીં તો ડાયરેક્ટ અવયવ લખી શકીએ x x
માટે આપણે બે અવયવ મળી જાય x 18 x 12 બરાબર 0 માટે x 18 બરાબર 0 અથવા x 12 બરાબર 0 માટે x બરાબર -18 18 છે એટલે બધે તો -18 એ બધાય x બરાબર -12 છે એટલે બધે તો હવે જો અહીંયા હું મળ્યું -18 ક્ષેત્રફળ અથવા બાજુનું માપ કે પરિમિતિ ક્યારે માઈનસમાં હોય નહીં એટલે જે શક્ય નથી કોઈ પણ અંતર છે માઈનસમાં હોય નહીં તો આપણો જવાબ શું આવશે x બરાબર 12 હવે આપણે પૂછ્યું ચોરસની બાજુની લંબાઈ શોધો તો x એટલે નાના ચોરસની બાજુની લંબાઈ એ છે નાના ચોરસની બાજુની લંબાઈ એટલે થાય તો x તો નીચે લખીએ નાના ચોરસની બાજુની લંબાઈ કેટલા મળ્યા x બરાબર તો આપણે ધરતું નાના ચોરસની બાજુની લંબાઈ શું છે x મીટર તો x બરાબર કેટલા મળ્યા 12 એટલે આવશે અહીંયા 12 મીટર હવે જો મોટા ચોરસની બાજુ આપણે કેટલી મળી હતી x 6 અહીં લખીએ મોટા ચોરસની બાજુની લંબાઈ x 6 x ની જગ્યાએ છે 12 12 6 એટલે કેટલા થાય 18 મીટર 12 6 એટલે 18 અને મોટા ચોરસની બાજુની લંબાઈ મળી તો મિત્રો દાખલો સેલો છે અહીં આપણે સ્વાધ્યાય 4.3 પૂરું કર્યું છે અને આખું દ્વિઘાત સમીકરણ છે એ પૂરું થયું છે ઘણા બધા દાખલા છે અમુક મેં સેલા દાખલા છોડી દીધા છે જે તમારી જાતે નોટબુકની અંદર ગણવાના છે બરાબર તો સ્વાધ્યાય 4.3 આખો આપણે પૂરું કર્યું